સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક નવી શરૂઆત કરવામાં આવી છે. નિરામય ભારત ડિજિટલ ભારત પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો. દેશના કોઈપણ ખૂણે રહેતા દર્દી ડિજિટલી ઓર્ડર આપીને ઘર બેઠા દવા મંગાવી શકશે. એક કોલ કે વોટ્સએપના માધ્યમથી પણ દવાનો ઓર્ડર આપી શકશે. કોઈપણ કંપનીની દવા દર્દી મંગાવી શકે. દવાનો ઓર્ડર આપતા સમયે કે ઓર્ડર આપ્યા બાદ કોઈ પેમેન્ટ કરવાનું નથી. ખાસ બાબત એ છે કે દર્દીને દવા મળ્યા બાદ દર્દીએ પેમેન્ટ કરવાનું રહેશે. તમામ દવાઓ પર દર્દીને 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ પ્રકલ્પ અંતર્ગત દિલ્હી દવા કંપની સાથે ખાસ MOU કરવામાં આવ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક રાજ્યોમાં 4 ડેપોમાંથી દવા વિતરણ થશે. જે રાજ્યોમાંથી દવાનો ઓર્ડર આવશે તેની નજીકના રાજ્યમાંથી ડિલિવરી કરાશે. શહેરી વિસ્તારમાં બીજા દિવસે, પાડોશી રાજ્યોમાં 2-3 દિવસે અને અંતરિયાળ વિસ્તારમાં 4 દિવસે ડિલિવરી મળશે. આ પ્રકલ્પમાં 200થી વધુ દવા બનાવતી બ્રાન્ડેડ કંપનીઓ પણ જોડાશે. 22,000થી વધુ કંપનીઓની દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રહેશે. આરોગ્ય રહે અને આજ રીતે ભારતનું નામ દેશ અને દુનિયાની અંદર રોશન કરતા રહે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષની અંદર વિવિધ યોજનાઓ પૈકી ખૂબ સરસ રીતે આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એ જ પૈકીની ડિજિટલ ભારતના સપનાને પૂરું કરવા માટે આજે ડેપ્યુટી મેયર પૂર્વ નીરુભાઈ શાહ દ્વારા સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી લોકોને નિરામય વ્યવસ્થા ભારત ડિજિટલ ભારતના માધ્યમથી ઘર બેઠા દવા ઉપલબ્ધ થાય એના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આદરણીય પ્રધાનમંત્રી, સ્વસ્થ અને સ્માર્ટ ભારતના સ્વપ્નદ્રષ્ટા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિન અને આ જન્મદિને સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી નિરામય ભારત ડિજિટલ ભારત આ પ્રકલ્પનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રકલ્પ અંતર્ગત ભારતભરના કોઈપણ ખૂણે બેઠેલો દર્દી એ વોટ્સઅપના માધ્યમથી એ દવાનું ઓર્ડર કરી શકશે. દવા એને કુરિયરના માધ્યમથી મળી જશે. કુરિયરનો કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લેવામાં આવે અને દવા મળ્યા બાદ તેણે ડિજિટલી પેમેન્ટ કરવાનું રહેશે. એટલે કે તમામ વ્યવહારો ડિજિટલી થશે અને 25% ડિસ્કાઉન્ટથી થશે. એ ખૂબ મોટી લોકોને રાહત મળે તે દિશા માટેનું સંપ્રતિ ફાઉન્ડેશનનું આ એક અગમ્ય પગલું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના જન્મદિન નિમિત્તે કરવામાં આવ્યું છે અને આગામી 1 વર્ષ સુધી આ યોજના આ પ્રકલ્પને ચાલુ રાખવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.